નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવાનું અને લુપ્ત થતી રમતો બાળકોને રમાડવામાં આવી રહી છે, તે સાથે સમાજ ભાવના અને ભાઈચારો જાગૃત થાય તે દિશામાં સમર કેમ્પ થકી કાર્ય કરવામાં આવી રહ્યું છે. દરેક સમાજ પોતાના સમાજના બાળકો આગળ આવે અને સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે પ્રયાસ કરતા હોય છે, ત્યારે મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા બાળકો માટે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો 4 વર્ષ અગાઉ જ્યારે સમર કેમ્પની શરૂઆત કરવામાં આવી ત્યારે માત્ર 200 બાળકોથી શરૂ કર્યો હતો, જે આજે 2024માં 1200 બાળકો સુધી પહોંચ્યું, જેમાં 200થી વધુ શિક્ષકો, 100થી વધુ સ્વયંસેવકો સહિત અન્ય 100 જેટલા સમાજના પ્રતિનિધિઓ અને હોદ્દેદારો સહિત સતત 3 દિવસ સુધી આ કેમ્પનું આયોજન કરી રહ્યા છે. વહેલી સવારના 6 વાગ્યાથી આ સમર કેમ્પ યોજાય છે, જેમાં આઉટડોર, ઇન્ડોર, સેલ્ફ ડિફેન્સ અને ક્રિએટિવિટી પણ શીખવાડવામાં આવે છે. આ 3 દિવસમાં 4 વર્ષથી લઈ 14 વર્ષ સુધીના બાળકો આવે છે અને બાળકોને શિક્ષકો દ્વારા તમામ પ્રકારની તાલીમ અપાય છે. વિવિધ રમતો અને ખાસ કરીને લુપ્ત થતી રમતો અહીં રમાડવામાં આવે છે. બાળકો પણ અહીંથી ખુશ રહે છે. આ કેમ્પમાં બાળકોને બુદ્ધિ ક્ષમતા વધે તે માટે સમાજના શિક્ષકો દ્વારા સતત શિક્ષણ અપાય છે. બુદ્ધિનો વિકાસ થાય તે માટે ડ્રોઈંગ, પેપરક્રાફ્ટ સહિત ઇન્ડોર રમત, પરીક્ષાને લઈ માર્ગદર્શન, રમત સાથે ગમત પણ સમાજના શિક્ષિત લોકો આવી અને માર્ગદર્શન આપતા હોય છે. નમસ્કાર. જય ઉમિયા. મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા 2024 અહીંયા અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં સમર કેમ્પ મોડાસિયા કડવા પાટીદાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલની જનરેશન જે સતત એસીમાં રહે છે, સતત મોબાઈલમાં ખોવાયેલી રહે છે અને ઓનલાઈન ગેમોથી સતત ઘેરાયેલી રહે છે, એવા બાળકોને મોબાઈલ, ટીવી અને એસીથી દૂર કરી અને મેદાનમાં લાવી, મેદાની રમતો રમાડી અને એમને પ્રકૃતિથી વાકેફ કરવામાં આવે, પ્રકૃતિ દ્વારા બાળકો જોડાય અને ખૂબ સારી રીતે ગેમો રમે એ માટે અહીંયા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા કુલ 1100 જેટલા બાળકો છે અને 1100 જેટલા બાળકોને રમાડવા માટે સમાજના જે શિક્ષક મિત્રો છે, જે સ્વયંભૂ સેવા આપે છે, સમાજના લગભગ 101 જેટલા શિક્ષક મિત્રો તથા સમાજના બીજા લોકો જે સ્વયંભૂ અહીંયા કોઈપણ જાતના પગાર કે કોઈપણ જાતના પ્રલોભન વગર અહીંયા સેવા આપે છે. તમામ બાળકો ખૂબ સારી રીતે રમે અને પ્રકૃતિથી જોડાય, મોબાઈલથી દૂર રહે, એસીથી દૂર રહે અને ઓનલાઈન ગેમોથી દૂર રહે, એટલા માટે બાળકો ખૂબ સારી રીતે રમે એટલા માટે છેલ્લા 3 દિવસથી બધા જ શિક્ષકો ખડે પગે રહી અને બાળકોને ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે, ખૂબ સારી રીતે રમાડી રહ્યા છે. આ ઉદ્દેશ ખૂબ સારો છે અને બાળકો ખરેખર આમાં ખૂબ મજા કરે છે. આ જ ઉદ્દેશથી અમે દર છેલ્લા 4 વર્ષથી અહીંયા સમર કેમ્પ યોજી રહ્યા છે અને બાળકો ખૂબ સારી રીતે રમે, ખૂબ સારો નાસ્તો કરે, ખૂબ સારું જમે એ બદલ અહીંયા મોડાસિયા કડવા પાટીદાર સમાજનો હું આભાર માનું છું. બાળકો ખૂબ સારી રીતે ભોજન લઈ રહ્યા છે, નાસ્તો પણ પૌષ્ટિક આપવામાં આવી રહ્યો છે અને બાળકોનું હેલ્થ જળવાઈ રહે એ માટે ખૂબ સારો એવો પ્રયત્ન થઈ રહ્યો છે. જય મિયા. મારું નામ છે પટેલ અંકુર હસમુખભાઈ, હું ગઢોડાનું વતની છું અને હું પણ એક અહીંયા શિક્ષકમાં કામ કરું છું. મારું નામ માહિર નિલય કુમાર પટેલ છે. હું છેલ્લા 3 વર્ષથી આ સમર કેમ્પમાં આવી રહ્યો છું. મારા આજુબાજુના ગામના સમાજવાળા છોકરા પણ આ સમર કેમ્પમાં આવી રહ્યા છે. સવારે અમને કઠોળમાં મગ અને એક કેળું, શેરડીનો રસ આપવામાં આવે છે અને લાંબી કૂદ, ઊંધી દોડ, ત્રિપગી દોડ જેવી રમતો રમાડવામાં પણ આવે છે. આ સમર કેમ્પ થશે ત્યારે હું અહીંયા જ આવીશ અને અહીંયા અમારા બીજા બધા છોકરાઓ સાથે હળીમળીને રહેવાનું શીખવાડે છે, બધી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરાવે છે. બપોરે જતી વખતે ખાવાનું પાકું ભોજન અને બીજી ઘણી બધી રમતો ભોજનમાં પણ સારું સારું આપવામાં આવે છે. આ સમર કેમ્પના ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો બાળકો મોબાઈલ અને ટીવીમાં વધુ સમય પસાર કરે છે અને તેમની આંખો પણ બગડે છે, સાથે સાથે વેકેશનનો સમય ખોટી જગ્યાએ વ્યર્થ કરતા હોય છે, ત્યારે અહીં સતત 3 દિવસ મોબાઈલ અને પરિવારથી દૂર રખાય છે. સાથે સાથે વિવિધ રમતો, ખાસ કરીને લુપ્ત થતી રમતો જેવી કે લંગડી, ખોખો, કબડ્ડી, સંગીત ખુરશી, કોથળાકૂદ, લીંબુ ચમચી, ગીલી દંડા સહિતની જે રમતો લુપ્ત થઈ રહી છે તે રમતો અત્યારના બાળકો ભૂલી ગયા છે તે રમાડવામાં આવે છે.
તો ખાસ કરીને દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ અહીં અપાય છે, જેમાં કરાટે, જુડો, યોગ અને કોઈ વ્યક્તિથી કઈ રીતે બચવું સહિત અન્ય માર્ગદર્શન પણ અપાય છે. આ તમામ બાળકો આ કેમ્પની મજા માણે છે. એટલું જ નહીં પણ અત્યારના બાળકો પીઝા બર્ગર જેવા જંક ફૂડ ખાતા હોય છે ત્યારે આ સમર કેમ્પમાં આ બાળકો આ ખાણીપીણીથી દૂર રાખી શુદ્ધ ભોજન પણ કઠોળ સવારે શુદ્ધ સાત્વિક નાસ્તો ફ્રૂટ વિવિધ પ્રકારના જ્યુસ પણ અપાય છે, ત્યારે રમત સાથે સાથે શરીર પણ મજબૂત બનાવી રહ્યા છે, જેથી બાળકો સ્વસ્થ રહે છે. કેમ્પમાં 3 દિવસ પસાર કર્યા બાદ બાળકો કેમ્પ વધુ લંબાઈ તેવી માંગ પણ કરી રહ્યા છે. સાથે સાથે ઘરે જઈને પણ કેમ્પમાં આવેલ બાળકો મોબાઈલ કે ટીવીથી દૂર રહી અહીં રમી રમતો પોતાના મિત્રો સાથે પણ રમી રહ્યા છે. મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા સમર કેમ્પ અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે, એના ભાગરૂપે અત્યારે સમર કેમ્પ ચાલી રહ્યો છે અને વખતો વખત ઘણા બધા વર્ષોથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે. 200 બાળકોથી લઈને અત્યારે 1150 થી 1200 બાળક સુધી અમે પહોંચ્યા છીએ અને જુદી જુદી વ્યવસ્થાને આધીન અને સમર કેમ્પ કરવામાં આવે છે. જો વ્યવસ્થાની વાત કરું તો અમારે 5 એકર જેટલી જગ્યામાં આ વાડી ફેલાયેલી છે અને 27 જેટલા મેદાનોમાં 27 ટ્રેનરો, 54 લીડરો અને 54 કો-ટ્રેનરો સાથે આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જુદી જુદી વિવિધ જે લુપ્ત થતી જે રમતો છે એ રમતો દ્વારા બાળકોને અહીં અમે આયોજન કરવામાં આવે છે અને જૂની રમતો રમાડવામાં આવે છે. તમામ રમતો ટ્રેન્ડ શિક્ષકો અને ટ્રેન્ડ માણસો દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ સમાજનો એક મોટો છે કે સામાજિક જોડાણ થાય એવું દર મહિનામાં એક મોટો કાર્યક્રમ કરવામાં આવે છે અને સતત સમાજ આ સમાજ સાથે જોડાવાનો અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં અને જે પોતાના સંસ્કાર છે, પોતાનો જે ભૂતકાળ છે, ભૂતકાળ સતત સમાજના વ્યક્તિઓ બાળકોને યાદ કરાવતા રહીએ છીએ અને સમાજની શું સ્થિતિ છે, સમાજની ધરોહર શું છે એ બધું અમે બાળકોને અહીંયો શીખવાડીએ છીએ અને અહીંયો અમારી સાથે મોજ મસ્તી કરતા હોય છે. સમાજના પ્રતિનિધિશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ સતત સમાજ સાથે જોડાણ કરવાનો પ્રયત્ન કરી રહેલા છે અને આ કાર્યને અમે વખતો વખત અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા પ્રયત્નોમાં જ રહીએ છીએ અને ભવિષ્યમાં અમારો સમાજ સુખી, સંપન્ન, સાધન સંપન્ન અને સંગઠિત બની અને જે લુપ્ત થતી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને યાદ કરાવતો રહે એવી અમારી અપેક્ષા છે. જય ઉમિયા. મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા સમયથી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છીએ. 200 સંખ્યાથી શરૂઆત થઈ અત્યારે 1150 સંખ્યા સુધી અમે પહોંચી શક્યા છીએ. મૂળ ઉદ્દેશ કે સમાજ શું છે અને બાળકો સમાજની સમાજવાળી જોડે સંલગ્ન અને સમાજ તરફ પ્રેરાય કે સમાજ આવી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોને રમતો, બીજી ભૌગોલિક પરિસ્થિતિ અને સમાજ શું કરવા માગે છે એ તમામ વિચારો વ્યક્ત કરવામાં આવે છે અને સમાજ પ્રત્યેની નિષ્ઠા પ્રેરાય એવું અમે આયોજન કર્યું છે અને આજે છેલ્લામાં 1150 જેવી સંખ્યા થઈ છે અને એના કરતાં પણ આગામી સમયમાં સંખ્યા વધશે અને એના માટે અમારો સમાજ દાનની કોઈ પણ જરૂરિયાત હોય અમારામાં અંદાજિત ખર્ચ 12-13 લાખ રૂપિયા જેવો હોય છે. સમાજ દ્વારા એ દાતાઓનું પણ અમને દાન મળી રહે છે અને બાળકો રજાઓના સમયમાં સમર કેમ્પમાં બીજા 12 વોટર પાર્કમાં એને જાય એના કરતાં અહીં સમાજની જગામાં સમાજવાડીમાં આવે અને રીતને જોડાયેલ રહે એટલે બધી રમતો વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મોડાસિયા કડવા પાટીદાર સમાજ સાબરકાંઠા જિલ્લાના 3 તાલુકાઓમાં પથરાયેલો સમાજ છે અને આ સમાજ દ્વારા દર વર્ષ દરમિયાન અનેક સમાજલક્ષી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જે પૈકીના સમર કેમ્પમાં સમાજના તમામ બાળકો એક મેદાનમાં સમાજ ભાવના અને ભાઈચારાની ભાવના સાથે 3 દિવસથી ખૂબ મજા કરે છે, ત્યારે તમામ સમાજના લોકોએ મોડાસિયા કડવા પાટીદાર સમાજમાંથી પ્રેરણા લેવા જેવી બાબત છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.